નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ જીરિન્ટ ફાઇટરમાં આપસનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ચાર પ્રકારના મૂળભૂત બળો ભણેલા. ગુરુત્વાકર્ષણ બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ. હવે એ બળોની સરખામણી કરીએ, કોણ સૌથી વધારે પ્રબળ, કોણ સૌથી નિર્બળ અને કોણ કેટલા ગણું પ્રબળ. તો આપણે ગઈકાલે કીધેલું કે ભાઈ, જે નબળામાં નબળું બળ છે ગુરુત્વાકર્ષણ બળ છે અને પ્રબળમાં પ્રબળ બળ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે. જો આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સને એક એવું નામ આપીએ, સાપેક્ષ મૂલ્ય એનું એક લઈએ, બરાબર સમજો, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, એનું સાપેક્ષ મૂલ્ય જો એક લઈએ. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ ક્યાં લાગે? તો કે ભાઈ, ન્યુક્લિયસની અંદર લાગે. કોની કોની વચ્ચે લાગે? પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે ન્યુક્લિયોનની વચ્ચે લાગે. અને અતિ સૂક્ષ્મ અંતરે લાગુ પડે, ખૂબ મોટા અંતરે નહીં, અતિ સૂક્ષ્મ અંતરે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયરનું મૂલ્ય એક લઈએ તો એના 100મા ભાગનું વિદ્યુત ચુંબકીય બળ થાય. બીજો નંબર કોનો આવે? વિદ્યુત ચુંબકીય બળ. એ સ્ટ્રોંગ ન્યુક્લિયરના કેટલામાં ભાગનું? 100મા ભાગનું થાય, એટલે એનું સાપેક્ષ મૂલ્ય 10^-2 થાય. કેટલું થાય? 10^-. આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? તો કે ન્યુક્લિયોન વચ્ચે લાગે. ન્યુક્લિયોન, ન્યુક્લિયોન એટલે કોણ કોણ? પ્રોટોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન. એવી જ રીતે વિદ્યુત ચુંબકીય બળ કોની વચ્ચે લાગે? તો કે ભાઈ, વિદ્યુત ભાર વચ્ચે લાગે, વિદ્યુત ભાર વચ્ચે લાગે. અને આ બળ માધ્યમ પર આધાર રાખે છે. જો માધ્યમ ન હોય તો ચાલે, પરંતુ માધ્યમ બદલાય તો એ બળ પણ બદલાઈ જાય. જુદા જુદા માધ્યમમાં આ બળ જુદું જુદું લાગે. એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એક હોય તો વિદ્યુત ચુંબકીય બળ એના 100મા ભાગનો, એટલે 10^-2 સાપેક્ષ મૂલ્ય થાય. વીક ન્યુક્લિયર બળ કેટલું થાય? વીક ન્યુક્લિયર બળ, તો કે ભાઈ, એનું સાપેક્ષ મૂલ્ય થાય, આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એક છે તો એના કેટલામાં ભાગનું? તો કે 10^13 ભાગનું, એટલે એનું સાપેક્ષ મૂલ્ય થાય 10^-13 ભાગનું. કેટલું થાય? 13 ભાગમાં. એ કોની વચ્ચે લાગે? તો કે ન્યુટ્રિનો અને બીજા ફર્મિયોન વચ્ચે લાગે. પ્રાથમિક કણો, પ્રાથમિક કણો, ન્યુટ્રિનો અને બીજા ફર્મિયોન, ન્યુટ્રિનો અને બીજા મૂળભૂત કણો જેને ફર્મિયોન કહેવાય, એમની વચ્ચે લાગે છે. અને એના કારણે ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં એના કારણે ન્યુટ્રિનો અને ન્યુટ્રોનનું વિખંડન થાય અને જુદા જુદા કણોનું ઉત્સર્જન થાય. એ છે વીક ન્યુક્લિયર બળ, એટલે સૌથી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એનાથી ઓછું વિદ્યુત ચુંબકીય બળ, એનાથી ઓછું વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ. અને સૌથી હલકા માળખું એકદમ નિર્બળ બળ વાત કરીએ તો એ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એનું મૂલ્ય થાય, જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના કેટલામાં ભાગનું? તો 1^10^38 ભાગનું, એટલે કે 10^-38 ભાગનું. એનું સાપેક્ષ મૂલ્ય કેટલું થાય? 10^-38. અને એ કોની વચ્ચે લાગે? તો કે ભાઈ, બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થ વચ્ચે લાગે, દરેક દળ ધરાવતા પદાર્થ વચ્ચે લાગે. તો આ ખાસ સાપેક્ષ મૂલ્ય યાદ રાખજો. સૌથી વધારે કોનું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એના કરતાં ઓછું 100મા ભાગનું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના 100મા ભાગનું વીક વિદ્યુત ચુંબકીય બળ, એના 10^13 ભાગનું વીક ન્યુક્લિયર બળ, અને ગુરુત્વાકર્ષણ બળ 10^-38. જો સાપેક્ષ મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળનું એક લઈએ, આ ખાસ સમજવા જેવું, આ આપણે એક સાપેક્ષ મૂલ્ય તમે જોઈ લીધું. જો ગુરુત્વાકર્ષણ બળનું સાપેક્ષ મૂલ્ય જો એક લઈએ તો વીક ન્યુક્લિયર બળનું કેટલું થાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું? તો કે -13 અને -38. કેટલો ડિફરન્સ છે? 8માંથી 3 જાય તો 5 અને 3માંથી 1 જાય તો 2. તો ગુરુત્વાકર્ષણ બળ કરતાં વીક ન્યુક્લિયર બળ કેટલા ગણું? 10^25 ગણું. કેટલી ઘાત ગણું? 10^25 ગણું. અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ કેટલું? તો કે ભાઈ, 10^36 ગણું. અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેટલું? તો કે 10^38 ગણું. તો આવી રીતનું પણ તમને પૂછી શકે. તમને રિવર્સ કે ઉલટું ગમે તેવું પૂછે, તમારે આ ખાસ યાદ રાખવાનું છે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું? તો 10^-38. પણ ગુરુત્વાકર્ષણ બળ કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેટલા? 10^+38. એવી જ રીતે વિદ્યુત ચુંબકીય બળ કરતાં વીક ન્યુક્લિયર બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ કેટલા ગણું? તો કે ભાઈ, આ 10^25, આ 10^36, એટલે કેટલી ઘાત થાય? 10^11 ઘાત. એટલે વીક ન્યુક્લિયર બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ 10^11 ઘાત ગણું છે.
રેડી, આવી રીતનું તમને ફેરવી ફેરવીને ગમે તે પૂછી શકે, પરંતુ તમને આવડવી જવું જોઈએ. ચલો, તો આ થયું આપણે મૂળભૂત બળોની સરખામણી, કોણ કેટલા ગણું. એટલે આ છે એકદમ બેઝિક, પરંતુ આ આંકડા તમારે યાદ રાખવા પડશે, કોણ કેટલા ગણું, કોણ કેટલા ગણું, એ તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછી શકાય. ચલો, ત્યાર પછી બળોનું એકાકીકરણ નેક્સ્ટ ટોપિક છે. બળોનું એકાકીકરણ. એકાકીકરણ એટલે શું? તો કે ભાઈ, જુદી જુદી ભૌતિક ઘટનાઓ છે, જુદી જુદી ભૌતિક ઘટનાઓ છે, એને કોઈ ચોક્કસ નિયમો વડે સમજાવી શકાય. ચોક્કસ નિયમો વડે, એટલે પહેલાં તો આ જે મૂળભૂત ચાર બળો છે એના તો પહેલાં ઘણા બધા બળ હતા. આપણે શાંતા બળ કહીએ કે કર્ષણ બળ કહીએ, ઘણા બધા પ્રકારના બળ હતો. એ બળોનું બધું ભેગા કરતાં 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 ગયા, બધી ઘટનાઓને એક કરતાં ગયા અને આ મૂળભૂત ચાર બળો સમજાવ્યા. એટલે અલગ અલગ ભૌતિક ઘટનાઓને થોડાક ચોક્કસ નિયમો વડે રજૂ કરી શકાય, એને શું કહેવામાં આવે? એકાકીકરણ. એવી રીતે જુદા જુદા ઘણા બધા પ્રકારના બળો હોય અને આ બળોને અમુક ચોક્કસ પ્રકારના બળો વડે રજૂ કરી શકાય, તો એને શું કર્યું કહેવાય? બળોનું એકાકીકરણ કહેવાય. તો આ બળોના એકાકીકરણમાં કોણે કોણે પોતાનો ફાળો આપેલો? તો સૌ પ્રથમ વાત કરીએ ન્યૂટનની. ન્યૂટન, ન્યૂટને ભૂલોક એટલે કે ટેરેસ્ટ્રીયલ એટલે શું કહેવાય, ખગોળીય અને ટેરેસ્ટ્રીયલ પ્રભાવ શક્તિને પૃથ્વી પરના અને ખગોળના એટલે આપણે શું કહીએ કે પૃથ્વીની બહારના ગ્રહો એમની વચ્ચે, એટલે કે પૃથ્વી પર જે પદાર્થો છે એમના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વી અને તેમની બહારના છે ગ્રહો એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને એક કર્યા. એટલે ન્યૂટને કોનું કોનું કર્યું? ભૂલોક અને બીજા કયા? ખગોળીય. ખગોળીય એના માટે બળોનું એકાકીકરણ કરેલું. ત્યાર પછી બીજા બે વૈજ્ઞાનિક એવા, ફેરેડે અને ઓસ્ટેડ. ઓસ્ટેડ અને ફેરેડે એમણે શું કરેલું? તો કે વિદ્યુત અને ચુંબકને અલગ ન પાડી શકાય. વિદ્યુત અને ચુંબક એક જ છે. એટલે ઓસ્ટેડ અને ફેરેડે વિદ્યુત અને ચુંબકનું એકાકીકરણ કર્યું. આમ જુદા જુદા વૈજ્ઞાનિકો આવતા ગયા અને પોતે કંઈક ને કંઈક પોતાનો ફાળો એની અંદર આપતા ગયા અને જુદા જુદા બળોને એક જ ઘટના વડે, એટલે ભૂલોક એટલે પૃથ્વી પરનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, ટેરેસ્ટ્રીયલ છે અને ખગોળીય જે પૃથ્વીની બહારનું છે, એ બધી ઘટનાઓ ન્યૂટને પોતાના નિયમ વડે રજૂ કરેલી. એવી રીતે ઓસ્ટેડ અને ફેરેડે વિદ્યુત અને ચુંબકને એક કરેલા. એવી જ રીતે મેક્સવેલની વાત કરીએ, મેક્સવેલ એમણે વિદ્યુત ચુંબકીય તરંગ, એ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, પ્રકાશ અને વિદ્યુત ચુંબકને એક કરેલું. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એક એવું તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે પ્રકાશ અને વિદ્યુતને એમણે ભેગા કરેલા. ત્યાર પછી આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળને એકાકીકરણ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એને સફળતા મળી નહીં. આઇન્સ્ટાઈને વિદ્યુત ચુંબકીય બળ, એ એવું કહેતો હતો કે ભાઈ આ જે વિદ્યુત ચુંબકીય બળ છે એ જ ગુરુત્વાકર્ષણ બળ છે, પરંતુ એમાં એ કંઈ કાઠું કાઢી શક્યો નહીં. અને ત્યાર પછી બીજા વૈજ્ઞાનિકો છે, ગ્લોસો, સલામ અને વેઇનબર્ગ. ગ્લેસો, સલામ અને વેઇનબર્ગ એમણે એવું કીધું કે વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ બંને એક જ મૂળભૂત બળ, ઇલેક્ટ્રોવીક ઇન્ટ્રેક્શન. કયા કયા બળો? તો કે વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ, આ બંને બળો એક જ છે, ઇલેક્ટ્રોવીક ઇન્ટ્રેક્શન કહેવામાં આવે છે. તો આ બંને બળો એક જ છે એવું એમણે સમજાવવાનો પ્રયત્ન કરેલો. તો આમ જુદા જુદા વૈજ્ઞાનિકો આ જુદા જુદા બળ છે એ બળોને એક જ બળ વડે સમજાવવાના ઘણા બધા પ્રયત્નો કરેલા. ચાલો, તો અહીંયા આપણે મૂળભૂત બળોની વાત અટકાવીએ છીએ અને હવે આગળ શું કહેવાય, સંરક્ષણના નિયમો જોઈએ જુદા જુદા. ઓકે, સંરક્ષણના નિયમો કયા કયા છે? તો કે ભાઈ સૌથી પહેલાં ઊર્જા સંરક્ષણનો નિયમ. તમને ખબર હશે કે ઊર્જા સંરક્ષણનો નિયમ, એ બહુ નિયમ બહુ સમજાવવાની જરૂર નથી. ઊર્જાનો ક્યારેય નાશ થતો નથી કે ક્યારેય ઊર્જાનું સર્જન શક્ય નથી. માત્ર એક પ્રકારની ઊર્જામાંથી બીજા પ્રકારની ઊર્જામાં રૂપાંતર થાય, જેને ઊર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. ત્યાર પછી આવશે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કોને કહેવામાં આવે? તો જેવી રીતે ઊર્જાનો છે એવી જ રીતે વિદ્યુતભાર, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈપણ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ.
વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર હોય, દાખલા તરીકે આ બે તંત્ર છે તો આને બે વિદ્યુતીય પ્રક્રિયા કરાવે તો આમાં વિદ્યુત ભારનો બેઝિક સરવાળો ચડે, એટલે કે જો આમાં પ્રોટોન આમાં આવે તો પણ સરવાળો કરીએ તો એ ટોટલ સરવાળો તો એનો જ રહેશે, એટલે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું કહે તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય પરંતુ બેઝિક સરવાળો એનો કેવો રહેશે, અચળ, એટલે કે વિદ્યુત ભાર છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય વિદ્યુત ભારનું સર્જન કે નાશ શક્ય નથી, તો એ થયો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. ત્યાર પછી આવશે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. લખવાની જરૂર નથી, ખાલી તમારે સમજવાની જ છે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ યાદ રાખજો, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય થાય ને થાય. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ ક્યારે થાય કે જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય, તો જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યારે એનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું રહે, અચળ રહે, બાહ્ય બળ લાગે તો બદલાઈ જાય. ત્યાર પછી છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, તો કોણીય વેગમાન આમ જેમ કોઈ બળ ન લાગે ત્યારે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય, એવી જ રીતે કોઈ પદાર્થ પર ટોર્ક ન લાગે ત્યારે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય, તો આ જુદા જુદા સંરક્ષણના નિયમો પણ તમારે મિત્રો યાદ રાખવા પડશે. જે આમ બેઠા ના પૂછે પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ઉર્જા સંરક્ષણ શું છે, વિદ્યુત ભાર સંરક્ષણ શું છે, રેખીય વેગમાન સંરક્ષણ શું છે અને કોણીય વેગમાન સંરક્ષણ શું છે. ત્યાર પછી મિત્રો એક નવો કોન્સેપ્ટ જોઈએ. સામાન્ય રીતે ફિઝિક્સની અંદર, ફિઝિક્સમાં અવકાશ એટલે કે સ્પેસ અને સમય એટલે કે ટાઈમ આ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. ફિઝિક્સની અંદર અવકાશ એટલે કે અવકાશને આપણે સામાન્ય રીતે કેવું હોય તો એસ્ટ્રોનોમીની દ્રષ્ટિએ અવકાશ એ ખૂબ મોટો વિશાળ શબ્દ થઈ જાય, એવી રીતે સમય. તો ફિઝિક્સમાં અવકાશ અને સમય બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. પહેલાં યંત્ર જે પ્રારંભિક યંત્રશાસ્ત્ર હતું મિત્રો, આપણે પ્રારંભિક યંત્ર ન્યૂટનની ગતિ 16મી સદીની વાત કરીએ, જે પ્રચલિત યંત્રશાસ્ત્ર હતું એમાં અવકાશ અને સમય બંનેને અલગ અલગ ગણતા હતા કે અવકાશ એક અલગ વસ્તુ છે, સમય એક અલગ વસ્તુ છે. પરંતુ જ્યારે આઇન્સ્ટાઈને જે અનબિલીવેબલ જે STR સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આપી, આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ એટલે કે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આપી એમણે, આઇન્સ્ટાઈને જે રિલેટ એણે અવકાશ અને સમય બંને એક એક સાથે સાંકળી દીધા, અવકાશ અને સમય એકબીજા પર આધાર રાખે છે એને એકબીજા સાથે સાંકળી દીધા. તો મિત્રો આ એક થિયરી ખૂબ સમજવા જેવી થિયરી છે, તમને વિચારોમાં ન આવે એવી થિયરી છે. તમે જ્યારે આગળ ફિઝિક્સમાં અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે ઓરિજિનલ STR શું છે, ઓરિજિનલ સાપેક્ષવાદ શું છે, શેના આધારે એમણે થિયરી આપેલી, એ ખૂબ ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. તો અવકાશ અને સમયને એકબીજા સાથે સાંકળી દીધા. હવે આ સમજતા પહેલાં મિત્રો બે શબ્દ સમજવા પડશે, સમાંગ, સમાંગ એટલે હોમોજીનિયસ, હોમોજીનિયસ, અને બીજો શબ્દ આવશે સમદિગ્ધર્મી, સમદિગ્ધર્મી એટલે કે આઇસોટ્રોપિક, આઇસોટ્રોપિક. સમાંગ એટલે શું, સમાંગ એટલે બધા બિંદુએ સમાન, યાદ રાખજો સમાંગ એટલે શું, બધા બિંદુએ સમાન. અને સમદિગ્ધર્મી એટલે બધી દિશામાં સમાન, બધી દિશામાં સમાન. સામાન્ય રીતે આપણે પૃથ્વી પર કોઈ ટેક, આપણે પૃથ્વી પર ઊભા છીએ તો આપણે બધી બાજુ જોઈએ તો પૃથ્વી આપણને એકદમ બધી દિશામાં કેવી લાગે, સમાન લાગે, એટલે કે આઇસોટ્રોપિક લાગે. હકીકતમાં એ બધી જગ્યાએ સમાન હોય નહીં, બધી જગ્યાએ કેવી હોય, જુદી જુદી હોઈ શકે. તો સમાંગ એટલે બીજી રીતે તમને કેવું હોય, દાખલા તરીકે તમારી પાસે આ એક લોખંડની પ્લેટ છે, આ લોખંડની પ્લેટને તમે ગરમ કરો તો બધા જ બિંદુનું તાપમાન સમાન રીતે વધે, તો એને તાપમાન સમાંગ રીતે વિધુ કહેવાય. શું કહેવાય, સમાન રીતે વિધુ કહેવાય. પરંતુ દાખલા તરીકે તમે આને સળગાવો અને વચ્ચે જ છિદ્ર પડે અને બધી બાજુ છિદ્ર એક સરખું એક સરખી રીતે ફેલાય, એને શું કહેવાય, સમદિગ્ધર્મી રીતે આઇસોટ્રોપિક રીતે એ આઇસોટ્રોપિક વિવર્ધન થયું એમ કહેવાય મિત્રો. એને બધી બાજુથી એક દાખલા તરીકે આ ગરમ કરો અને બધી બાજુ સમાન રીતે બધી દિશામાં સમાન રીતે વધે તો એને શું કહેવાય, સમદિગ્ધર્મી. આપણે ખાલી એટલું યાદ રાખજો કે એટલું બધું ડિટેલમાં તમને નહીં પૂછે, સમાંગ એટલે બધા બિંદુએ સમાન અને સમદિગ્ધર્મી એટલે બધી દિશામાં સમાન. હવે જે ખાસ તમારે જે નીટ માટે જે ખાસ યાદ રાખવા જેવું છે,
એ અવકાશ સમાંગ હોય તો શું અને અવકાશ સમદિગ્ધર્મી હોય તો શું? તો કયો નિયમ? ને અવકાશ સમદિગ્ધર્મી હોય તો કયો નિયમ? બરાબર, ખાસ ધ્યાન રાખજો કે મિત્રો, જો અવકાશ સમાંગ હોય, અવકાશ જો સમાંગ હોય તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડશે. તમને એમ કે અવકાશ સમાંગ હોય તો નીચેનામાંથી કયું? રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ, ઊર્જા સંરક્ષણ કે પછી વિદ્યુતભાર સંરક્ષણ? તો અવકાશ સમાંગ હોય તો રેખીય વેગમાન સંરક્ષણ, જો અવકાશ સમદિગ્ધર્મી હોય, તો કયો આવશે? કોણીય વેગમાન સંરક્ષણ. ટૂંકમાં વેગમાનને અવકાશ સાથે સંબંધ છે, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. અવકાશને કોની સાથે સંબંધ છે? વેગમાન સાથે. અવકાશ જો સમાંગ હોય, બધી જ દિશામાં સમાન હોય તો રેખીય વેગમાન સંરક્ષણ, સોરી, બધા જ બિંદુએ સમાન હોય તો રેખીય વેગમાન સંરક્ષણ. સમાંગ એટલે બધા બિંદુએ, અને જો અવકાશ સમદિગ્ધર્મી હોય એટલે કે બધી દિશામાં હોય, બધી દિશામાં સમાન હોય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. એવી જ રીતે સમય, જો સમાંગ હશે તો ઊર્જા સંરક્ષણ, અને સમય જો સમદિગ્ધર્મી હોય, એ હજુ સુધી સમજાવી શકાયું નથી, પરંતુ ડીરાકે એવું કીધેલું કે જો ભાઈ અવકાશ સમાંગ હોય તો રેખીય વિજ્ઞાન સંરક્ષણ, અવકાશ સમદિગ્ધર્મી હોય તો કોણીય વિજ્ઞાન સંરક્ષણ, અને સમય સમાંગ હોય તો ઊર્જા સંરક્ષણ, અને જો સમય સમદિગ્ધર્મી હોય તો ડીરાકે એવું કીધેલું કે ભાઈ તો એ આપણે શું કહેવાય, વિદ્યુત ભારનું સંરક્ષણ હોઈ શકે, એવું ફાઇનલ નથી પરંતુ હોઈ શકે, વિદ્યુત ભારનું સંરક્ષણ હોઈ શકે. તો આ થયો મિત્રો અવકાશ. આટલા આ ચાર મુદ્દા તમારે ખાસ યાદ રાખવા, નીટમાં આમાંથી બેઠો પ્રશ્ન આવી શકે, તો એટલા મુદ્દાઓ યાદ રાખવા એ અગત્યના છે મિત્રો. ચલો, ત્યાર પછી આપણે કેટલાથી કેટલા સુધી, પેલી લિમિટેશન કેટલી છે લંબાઈ, આમાં બસ બીજું કંઈ છે નહીં, બીજા તો બધા તમારે ડાયરેક્ટ એમસીક્યુ વાંચવા જેવા છે, ડાયરેક્ટ યાદ રાખવાના છે, બીજું કંઈ સમજવા જેવામાં નથી. તમને એટલું કરાવી દઉં કે ભાઈ લંબાઈનું પરિમાણ ક્યાંથી ક્યાં સુધી, સમયનું પરિમાણ ક્યાંથી ક્યાં સુધી, અને બીજું કયું બાકી રહ્યું, લંબાઈ, સમય અને દ્રવ્ય, દ્રવ્યનું માપ ક્યાંથી ક્યાં સુધી. તો લંબાઈની વાત કરીએ સૌ પ્રથમ, લંબાઈની વાત કરીએ તો 10^-15 મીટરથી 10^24, આમાં આંકડો વધારે ઓછો હોઈ શકે, 10^14 હોઈ શકે, 16 હોઈ શકે, 23 હોઈ શકે, 26 હોઈ શકે, એ તમારી રીતે 23 હોઈ શકે, 25 હોઈ શકે, જુદા જુદા મટીરિયલની અંદર જુદું જુદું આપેલું છે. 10^-15 મીટર એ શું? તો કે ભાઈ પ્રોટોનની ત્રિજ્યા, અને 10^24 એટલે શું? તો કે દેખીતા વિશ્વનું પરિસીમા, દેખીતું વિશ્વનું અંતર, અહીંયા 10^-15 ની જગ્યાએ મોટાભાગના પાઠ્યપુસ્તકમાં 10^-14 આપેલી છે. 14 એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા, 14 એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા. તો લંબાઈનું પરિમાણ ક્યાંથી ક્યાં સુધી? 10^-15 થી 10^24 એટલે કેટલું થાય? 24 આ અને 15 આ એટલે 10^39 એનો વ્યાસ થશે. 10^-15 થી 10^24 તમે ગણશો તો કેટલો થશે? 10^39. એવી જ રીતે સમયની વાત કરવી હોય, સમયનું માપ ક્યાંથી ક્યાં સુધી, તો નાનામાં નાનો સમય કેટલો? તો કે ભાઈ 10^-24 સેકન્ડ, 10^-24 સેકન્ડ, અને વધારેમાં વધારે સમય કેટલો? તો કે 10^17 સેકન્ડ, સેકન્ડમાં છે. 10^24 સેકન્ડ એ શું? તો કે ભાઈ અસ્થાયી કણનો જીવનકાળ. 10^24 સેકન્ડ એ શું છે? અસ્થાયી કણનો જીવનકાળ, એનો જીવનકાળ કેટલો છે? 10^17 એટલે શું છે? તો કે બ્રહ્માંડની ઉંમર, તો આનું માપ કેટલું થાય? તો કે 24 આ અને 17 આ એટલે 24, 25, 26, 24 ને 7 ને 4 11, 31 અને 41 એટલે 10^41 જેટલું એનું પરિમાણ થશે. અને ત્યાર પછી વાત કરીએ આપણે દ્રવ્યની,
એનો વિસ્તાર કેટલો 10^41 એમ, આનો લંબાઈનો વિસ્તાર કેટલો 10^39, સમયનો વિસ્તાર કેટલો 10^41, ઓછામાં ઓછું 10^-24 અસ્થાયી કણનો જીવનકાળ અને વધારેમાં વધારે બ્રહ્માંડની ઉંમર 10^17 કાળ. ત્યાર પછી દ્રવ્યની વાત કરીએ, દળની વાત કરીએ, તો ઓછામાં ઓછું દળ કોનું, તો કે ઇલેક્ટ્રોનનું, કેટલું 10^-30 કિલોગ્રામ, 10^-30 કિલોગ્રામ, અને વધારેમાં વધારે કેટલું, તો કે ભાઈ દેખીતા વિશ્વનું છે 10^55 કિલોગ્રામ. આ કોનું દળ છે, સોરી દેખાતું નથી, આ કોનું દળ છે ઇલેક્ટ્રોનનું, અને આ કોનું દળ છે 10^55 દેખીતા વિશ્વનો. તો આનો વ્યાસ કેટલો, 30 આ અને 55 આ, એટલે કેટલા થશે, 10^85 જેટલો વિસ્તાર થશે. તો મિત્રો આ આંકડા પણ તમારે યાદ રાખવા, ના યાદ રહે તો લખી લખીને યાદ રાખવા, બાકી યાદ રાખવા ફરજિયાત છે. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ફોન કરીને ગમે ત્યારે પૂછી શકો છો. ધન્યવાદ.